हेलो फ्रेंड्स, एक शब्द जे छे रेस। अरे याद छे तमने, आपणे नाना હતા ત્યારથી રેસ લગાવતા, સાયકલની રેસ, દોડવાની રેસ વગેરે વગેરે। રેસમાં જો જીતી જતા તો આપણી ખુશીના કોઈ ઠેકાણા ન જ રહેતા, આપણા ગ્રુપમાં જાણે ઠાઠ જામી જતો, રાઈટ ને? અને જ્યારે રેસમાં હારી જતા તો એક ખૂણામાં બેસી રડવા લાગતા। ઇન શોર્ટ, દરેકના બાળપણની રેસ કંઈક આવી જ હતી। અને 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 આપણને સસલા અને કાચબા વચ્ચેની રેસની વાર્તા પણ કહેવાતી। આઈ હોપ તમને બધાને યાદ હશે। આજે હું એ જ વાર્તા તમને થોડી અલગ રીતે, આઈ મીન થોડી મોડિફાઈ કરીને કહું। પહેલીવાર જ્યારે સસલા અને કાચબાની રેસ થાય છે ત્યારે સસલું ઓવર કોન્ફિડન્સમાં આવીને આરામ કરતાં સૂઈ જાય છે અને કાચબો રેસ જીતી જાય છે। મીન્સ સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધી રેસ। આથી બીજી વાર સસલાને ફરી ઈચ્છા થાય છે અને ફરી એકવાર રેસ થાય છે ત્યારે સસલું પોતે કરેલી ભૂલને ધ્યાનમાં રાખે છે અને રેસ જીતી જાય છે। એવી જ રીતે આપણે પણ આપણી ભૂલને ધ્યાને લઈ એને સુધારવી। થોડા દિવસ પછી કાચબાને ઈચ્છા થાય છે કે એકવાર ફરી રેસ લગાવીએ અને તે હવે પોતે રસ્તો નક્કી કરે છે અને સસલાને કહે છે। થોડી વાર સસલો આગળ દોડે છે પરંતુ નદી આવવાને લીધે ઊભું રહી જાય છે। કાચબો ધીરે ધીરે ત્યાં પહોંચે છે અને નદી પાર કરે છે અને સાથે સાથે રેસ પણ જીતી જાય છે। એટલે કે આપણે પણ આપણી સ્ટ્રેન્થ પ્રમાણે સ્ટ્રેટર્જી બનાવવી જોઈએ। ચોથા ફ્રેઝમાં ફરી એકવાર સસલું અને કાચબો મોટિવેટ થાય છે અને રેસ લગાવવાનું કહે છે, પરંતુ આ રેસ ફ્રેન્ડલી રેસ છે અને આ વખતની રેસ પણ તદ્દન અલગ છે। જમીન પર ચાલતા સમયે કાચબો સસલાની પીઠ ઉપર બેસી જાય છે અને પાણી આવતા સસલું કાચબા પર। આશ્ચર્ય થયું ને? અને હા, વોટ અ સરપ્રાઈઝ, ખૂબ થોડા સમયમાં બંને રેસનું નક્કી કરેલું અંતર કાપી નાખે છે। અર્થાત મિત્રો એવા બનાવવા જેમની સ્ટ્રેન્થ એ આપણી વીકનેસ હોય, તો અને તો આપણે મોટિવેટ પણ રહીશું અને રસ્તો પણ આસાન બની જશે અને હા, પેલી જિંદગીની રીસ પણ આપણે જીતી જઈશું।